तो दाखलो नीचे नामाथी कई काटकोण त्रिकोणनी बाजू होई सके। हवे पहलो दाखलो आपणे देखिए, जो काटकोण त्रिकोण होय तो कयो खूणो काटखूणो होय? तो 2.5 सेमी, 6.5 सेमी अने 6 सेमी। हवे मोटी बाजू 6.5 सेमी थई, 2.5 करता 6.5 मोटा, 6 करता पण 6.5 मोटा, એટલે કર્ણ કયો થયો? મોટી બાજુ કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ એ કર્ણ હોય, એટલે કર્ણ કયો થયો? 6.5 સેન્ટીમીટર। હવે આપણે એ ખબર છે કે આ કર્ણ છે, તો આપણે અહીં શોધીએ 2.5 પોઈન્ટ કાઢ નાખે, એટલે 25નો વર્ગ એટલે 625। અહીં આગળ 5 બે પછી પોઈન્ટ છે, એટલે કે 5 એક સંખ્યા છે પોઈન્ટ પછી, અહીં કેટલી થઈ જશે? 2, કારણ કે વર્ગ છે। એટલે તમારે જો ના આવડે મોડે તો પાછળ 2.5 ગુણ્યા 2.5 કરવાનું। આપણે દશાંશ ચિહ્નવાળામાં શીખી ગયા છે આગળ દા 6નો વર્ગ છયું છયું 36। હવે 6.25 વત્તા 36, તો 36 વત્તા 6 42, અને પોઈન્ટ પછી અહીં તો કશી સંખ્યા નથી એટલે 25ના 25। હવે આ પોઈન્ટ કાઢ નાખીએ તો 4225, એ કોનો વર્ગ છે? તો 65નો, એટલે આ શું થઈ ગયું? 6.5નો વર્ગ થઈ ગયો। હવે આપેલી બાજુઓ એ કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકે, સૌથી મોટી બાજુ એ 6.5 સેન્ટીમીટર એ કર્ણ થઈ, 2.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર બાજુઓની વચ્ચેનો ખૂણો એ કાટખૂણો હશે। આપણે મળી જાય કે 2.5 અને 6 સેન્ટીમીટર બાજુઓની વચ્ચેનો ખૂણો કાટખૂણો હશે। હવે આપણે શોધી લીધું કર્ણ કયું છે, તો 6.5 એક વાક્યમાં પૂછાય તો આપણે ખબર પડી જાય કે કોની કોની વચ્ચેની કાટખૂણો રચાશે, તો 2.5 અને 6 સેન્ટીમીટર, કારણ કે આપણે જોયું કે અહીં જે કર્ણ હોય કાટખૂણો ક્યાં રચાય? કર્ણની સામે, એટલે કે બે બાજુઓની વચ્ચે, બાકીની બે બાજુઓની વચ્ચે, એટલે બાકીની બે બાજુઓ કઈ છે? 2.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટરની વચ્ચે જે ખૂણો રચાશે એ કાટખૂણો, એની જેમ જ આ બે દાખલા પણ કરવાના। પહેલાં એનો કર્ણ શોધવાનો, ધારો કે આ 2 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર, 4 વત્તા 4, 2નો વર્ગ વત્તા 2નો વર્ગ, સૌથી મોટી આ કર્ણ થઈ તો 2નો વર્ગ વત્તા 2નો વર્ગ 8નો વર્ગ થાય, એના બરાબર થતું નથી, તો આ કાટખૂણો હોઈ જ ના શકે। પછી એની જેમ જ આ દાખલો પણ કરવાનો। હવે 5મો દાખલો, એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે, તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો। હવે આપણે અહીં દેખીએ તો આ એક ઝાડ છે, એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએથી, હવે આ જમીન ગણી લઈએ આપણે, ધારો કે આ જમીનથી 5 મીટર, હવે આ 5 મીટર અંતર થયું, તૂટી જાય છે, હવે અહીંથી શું થઈ જાય છે? તૂટી પડે છે, તેની ટોચ, હવે આ ઝાડની જે ટોચ હોય આમ તૂટી પડે, તો ઝાડના ટોચ થડથી 12 મીટર અંતરે છે, ટોચ ઝાડના થડથી 5 મીટર 12 મીટર અંતરે, આ તો ઝાડનું થડ કઈ હશે? અહીં આગળ હશે, જ્યાંથી ઝાડ ઉગ્યું હશે ત્યાંથી ઊંચાઈ હશે, તો એનાથી અંતર 12 મીટર છે, એટલે આ 12 મીટર જમીનને અડે છે, આ 12 મીટર। આપણે એ ખબર છે કે ઓ અને ક્યુ, પી ક્યુ લઈ લઈએ આપણે, આખા ઝાડની ઊંચાઈ લઈ લઈએ, આખો ઝાડ એટલો હતો। હવે એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈ, હવે 5 મીટર ધારો કે બિંદુ ઓ લઈ લઈએ, થી તૂટી જાય છે, બિંદુ ઓથી એ તૂટીને નીચે પડે છે, પરંતુ નીચે બી ક્યારે પડે છે? કેટલા અંતરે? કે થડથી 12 મીટર અંતરે એ નીચે આમ વળીને પડે છે, તો એ આટલા અંતર થયો। તો પી થી ક્યુ અંતર કેટલો થયો? 12 મીટર, ઓ થી ક્યુ 5 મીટર, એટલે કેવું થઈ ગયું? કાટકોણ ત્રિકોણ બની ગયું। હવે આપણે ઓપી એટલે કે કર્ણ શોધીએ, તો કર્ણનો વર્ગ બરાબર 2 બાજુઓનો વર્ગોનો સરવાળો, તો 5નો વર્ગ
વત્તા બારનો વર્ગ પાંચનો વર્ગ અને આ ઓક્યુનો વર્ગ બરાબર પીક્યુનો વર્ગ. તો ઓક્યુ કેટલો છે? પાંચ મીટર અને બાર મીટર એટલે પાંચનો વર્ગ પાછું પાછું પચીસ, બારનો વર્ગ એકસો ચુમ્માલીસ, બંનેનો સરવાળો કેટલો થાય? એકસો ઓગણસિત્તેર. તો ઓપીનો વર્ગ બરાબર ઓગણસિત્તેર, એકસો ઓગણસિત્તેરે કોનો વર્ગ છે? તેરનો વર્ગ. આપણે હમણાં મેં તમને લખાયું હતું કે પાંચ જેમ બાર જેમ તેર, આ એ જ પ્રમાણ માપ મળ્યો આપણે. તો ઓપી બરાબર તેર. હવે આપણે ઓપીનો સરવાળો એ પાંચ મીટરમાં ઉમેરી દઈએ તો આ પીક્યુ આખો મળી જશે આપણે. તો આ રીતે આમ પડ્યું હોય ઝાડ, ધારો કે આ અહીંયા આગળ, તો તેર વત્તા પાંચ તો અઢાર મીટર. ઝાડની ઊંચાઈ અઢાર મીટર હશે. છઠ્ઠો દાખલો, ત્રિકોણ પી ક્યુ આર, ખૂણો ક્યુ બરાબર અને ખૂણો આર બરાબર, અનુક્રમે ક્યુ બરાબર પચીસ અંશ અને આર બરાબર પાંસઠ અંશ છે. તો નીચેમાંથી કયું વિધાન સાચું છે? પી ક્યુનો વર્ગ વત્તા ક્યુ આરનો વર્ગ બરાબર આરપીનો વર્ગ. હવે આપણે આ કઈ રીતે નક્કી કરશો તમે? તો એ શું કરશો કે આપણે આગળ જોયું હતું કે ત્રિકોણના ત્રણે ખૂણાઓનો સરવાળો એકસો એંસી થાય. હવે આ બે ખૂણાઓનો સરવાળો વત્તા ત્રીજા ખૂણાનું માપ નહોતું આપેલું, તો આ બંનેનો સરવાળાને એકસો એંસીમાંથી બાદ કરશો. જો ખૂણો પી બરાબર નેવું અંશ આવે તો ખૂણો પી એ કાટખૂણો થઈ જાય અને એની સામેની બાજુએ કર્ણ થઈ જાય. જો એની સામેની બાજુ ક્યુ આર એ કર્ણ હોય, ધારો કે આ પી ક્યુ નો વર્ગ અને આરપીનો વર્ગ, જો આ ક્યુ આર એ કર્ણ થાય તો આ વિધાન સાચું અને આ વિધાન ખોટું, પણ એ તમારે સાબિત કરવાનું હોમવર્કમાં. હવે જેની બાજુઓની લંબાઈ ચાલીસ સેન્ટીમીટર અને વિકર્ણની લંબાઈ એકતાલીસ સેન્ટીમીટર હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. હવે અહીં આપણે એક લંબચોરસ દોરીએ, આ લંબચોરસ દોરી દીધું. હવે એનામાં એક વિકર્ણ કીધું છે, અહીં નામ આપી દઈએ પી ક્યુ આર એસ. હવે ક્યુ એસ એ શું થયો? એનો વિકર્ણ. જેની બાજુની લંબાઈ, હવે આ ચાલીસ સેન્ટીમીટર છે તો એની સામેની બાજુ બી આપણે ખબર છે સરખી જો, એટલે આ ચાલીસ સેન્ટીમીટર મળી ગઈ. હવે વિકર્ણની લંબાઈ કેટલી આપેલી છે? એકતાલીસ સેન્ટીમીટર. તો લંબચોરસની પરિમિતિ શોધવાની છે. તો કઈ રીતે શોધશો? કે આપણે બધા ખૂણા કાટખૂણો હોય આપણે ખબર જ છે, તો આ શું થયો? કાટખૂણો બની ગયો. એટલે કે આ પીએસ આપણે ખબર છે, એનો કર્ણ ખબર છે, તો એની એક બાજુની માપ આપણે શોધી શકીએ પીક્યુ. અને પછી આ ત્રિકોણના આધારે આપણે કર્ણ ખબર છે અહીંયા આગળ એક બાજુનો માપ, એટલે આપણે એની પહોળાઈ શોધી લઈએ. તો આર એસ શોધી જશે. હવે એ શું થઈ જશે? આપણે શોધી લઈએ કે લંબાઈ લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? બે કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાઈ. જો આ પહોળાઈ આપણે આર અને આર એસ અથવા તો પીક્યુ મળી જાય તો એના આધારે આપણે શોધી શકીએ, કારણ કે જો પીક્યુ જેટલો શોધતો એટલો જ શું થશે? આર એસ થશે. એટલે ખાલી પીક્યુ શોધો કાં તો આર એસ શોધો, કોઈ પણ એક ત્રિકોણ લઈ લેવાનો પીક્યુ એસ. તો હવે આ બાજુનો વર્ગ વત્તા બીજી બાજુને ધારો કે એક્સ ધારી લો અને આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? ત્રીજી બાજુ જેટલો. એટલે આના વર્ગમાંથી આનો વર્ગ બાદ કરી દઈએ એટલે ત્રીજી બાજુ આપણે મળી જાય. એટલે એની લંબાઈ છે અને પહોળાઈ બંનેનો સરવાળો ગુણ્યા બે. એટલે આ હોમવર્કમાં કરવાનું. હવે આઠમો દાખલો, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ સોળ સેન્ટીમીટર અને ત્રીસ સેન્ટીમીટર. હવે સમબાજુ ચતુષ્કોણ આપેલું છે એટલે કે એની બધી બાજુ કેવી? સરખી. પરંતુ એના વિકર્ણોના માપ આપેલા છે, એનું પરિમિતિ શોધવાની છે. આપણે ખબર છે પરિમિતિ એટલે એની બાજુઓનો સરવાળો, પણ બાજુ આપેલી નથી. હવે આપણે આપેલું છે કે સોળ સેન્ટીમીટર અને ત્રીસ સેન્ટીમીટર. તો હવે આ આખું કેટલું થયું? સોળ સેન્ટીમીટર અને એક ત્રીસ સેન્ટીમીટર. એટલે કે આનો અડધો ભાગ ગણીએ એટલે કેટલો થાય? સોળના અડધા આઠ, આ આઠ સેન્ટીમીટર અને આ પણ આઠ સેન્ટીમીટર. ત્રીસના અડધા આ પંદર સેન્ટીમીટર અને આ પણ પંદર સેન્ટીમીટર. હવે આપણે નામ આપી દઈએ એ બી સી ડી. તો આપણે ધારો કે એસી બરાબર ત્રીસ સેન્ટીમીટર અને બીડી બરાબર કેટલું? સોળ સેન્ટીમીટર.
હવે આપણે ખબર છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે છે, એટલે આ કેવા થયા? કાટખૂણા થયા. હવે વિકર્ણનો છેદતો બિંદુ આપણે ઓ લઈ લઈએ, તો માપ ખૂણો એ ઓ બી, બી ઓ સી, સી ઓ ડી, ડી ઓ એ 90° થાય. હવે આપણે ત્રિકોણનું ખબર છે કે ઓ એ ઓ સી બંને બરાબર થઈ ગયા, કારણ કે આ 15 સેન્ટીમીટર અને આ પણ 15 સેન્ટીમીટર, તો 1/2 એ સી થઈ જાય. આ કેટલું થઈ જાય? અડધો ભાગ થઈ જાય, એટલે 30. તો કેટલું મળી જશે? 15 15 સેન્ટીમીટર બંને મળી ગયા. હવે આપણે એ બીનો વર્ગ બરાબર એ ઓનો વર્ગ વત્તા બી ઓનો વર્ગ, એટલે 15 વત્તા 8 મળી ગયા. કાં તો આ બાજુ શોધી લીધી 8 અને આ 15, તો કોઈ પણ એક ત્રિકોણનો માપ શોધી લીધો, એ બીનો વર્ગ આ કર્ણ મળી જાય, એ બીનો વર્ગ બરાબર એ ઓનો વર્ગ વત્તા ઓ બીનો વર્ગ. 8નો વર્ગ 64 ને 15નો વર્ગ 225, બંનેનો સરવાળો જે આવે એ 9 વર્ગમૂળ કાઢવાનો, વર્ગ કાઢ નાખવાનો, તો એ બીનો માપ મળી જાય. એક બાજુનો માપ મળ્યો એને ગુણ્યા 4. આ જ રીતે આ દાખલો પણ હોમવર્કમાં કરવાનો.